હેલો ગાઈસ, કેમ છો? મારી ચેનલમાં સ્વાગત છે. આપણે પાછા આવી ગયા છે એક નવી જગ્યા ઉપર. સુરતની અંદર જે ફેમસ મંદિર છે, ઘણા લોકો આવે છે, અહીંયા ચાલતા ચાલતા બી આવે છે, અને અહીંયા બહુ જ બધા સાધુ સંતોનું પોતાનું સ્થાન છે. અહીંયા બહુ સરસ જગ્યા છે, અને એક બાજુમાં બી એક નવું સરસ મંદિર છે, એ બી તમને હું બતાવીશ, ઇસ્કોન મંદિર. તો આપણે જે જગ્યા પર આવ્યા છે એનું નામ છે રામમઢી. સુરતની અંદર એક ફેમસ જગ્યા છે રામમઢી, તાપી કિનારા પાસે આવેલું છે આ રામમઢી. તમે નામ સાંભળ્યું હશે તો આપણે જો આપણે સૌથી પહેલાં મંદિર છે ગણપતિ બાપ્પાનું, ગણપતિ બાપ્પા ગજાનંદથી શરૂઆત કરીશું આપણે. તમે જુઓ, આ છે સૌથી પહેલું ગજાનંદ ગણપતિ બાપ્પાનું મંદિર. જય ગણેશાય નમઃ. અહીંયા વિવિધ અલગ અલગ મંદિરો બન્યા છે. આ જુઓ તો હનુમાન દાદાનું મંદિર છે. આ છે આપણા જલારામ બાપા, રાધાકૃષ્ણ ભગવાન અને શ્રી રામ લક્ષ્મણ જાનકી છે. આરતીની તૈયાર થઈ રહી છે. હવે આપણે આગળ જઈએ. આ છે સૂર્યનારાયણ અને રમના દેવ ભગવાન. સૂર્યનારાયણ એમની પત્ની છે. તો આ લાઈનમાં ચાર મંદિર હતા. હવે સામેની છે જઈએ ત્યારે તાપી માતાનું મંદિર આવે છે, અને સૂર્યનારાયણના પુત્ર શનિદેવ ભગવાનનું મંદિર આવે છે, એ બી તમને બતાવું. આ મંદિર છે તાપી માતાનું. જય તાપી માતા. સુરત નદી છે તાપી, એ માતાનું મંદિર. જય શનિદેવ ભગવાન, જય સાંઈ બાબા. સાંઈ બાબાનું મંદિર હતું. તો આપણે અહીંયા મને મંદિરમાં એક વસ્તુ બહુ સારી લાગી કે અહીંયા એક ગૌશાળા જેવી બનાવી છે. ગૌશાળા બહુ સરસ બનાવી છે આ લોકોએ. ગૌશાળા ઘણી બધી જ મંદિરોમાં હોવી જોઈએ એમ હું કહેવા માગું છું. તો કારણ કે બધા જ ભગવાનો ગાયની અંદર વસેલા હોય છે. ગાય માતાને તમે ઘાસ ચારો ખવડાવો એટલે બધા જ ભગવાનને તમને પૂન મળે. તો હવે આપણે આગળ જઈએ છીએ. આ રામમઢી અખંડ રામધૂન છે. અહીંયા રામધૂન ચાલતી જ રહે છે. મેં આગળ બી એક બે વાર આવ્યો છું ત્યારે બી આ રામધૂન અહીંયા ચાલતી જ હતી. અત્યારે જોઈએ તબલ છે અને બધું છે અંદર કે નહીં. આ જે સંત છે જે લાલ બાપા એમના ઉપરથી અહીંયા રામમઢી બની છે. રામમઢી બનવા માટે લાલ બાપાનું નામ હતું પહેલાં, ઉપર સમય સ્ટાર્ટિંગમાં વાંચ્યું હશે. એમનું મંદિર છે. બધા જ ભગવાન છે, રાધા કૃષ્ણ ભગવાન છે. તમે જોઈ લો મંદિર. તો આ જોયું આપણે રામદેવજીનું મંદિર. અંદરથી તમે જોયું બાજુમાં પૃથ્વી માતા અને બીજા બધા ભગવાન બી હતા, રામ લક્ષ્મણ ને બધા, રાધાકૃષ્ણ અને બધા જ. હવે આપણે આગળ જઈએ. પ્રાર્થના હોલ છે આ. રામદેવરાજજીનું આખું અહીંયા સરસ એવું બનાવી છે. જે રામદેવરા નહીં જઈ શકે એ માણસો કદાચ અહીંયા આવશે તો અમને બી અહીંયા સારું લાગશે, કારણ કે એ રીતનું જ બધું બનાવ્યું છે. અહીંયા જુઓ હજુ બી ભજન ચાલે છે, એટલે સાચી વાત છે કે અહીંયા ધૂન 24 કલાક ચાલે. રામદેવજીની સામે મૂર્તિ સ્થાપિત કરે છે. બાજુમાં દત્તાત્રેય ભગવાન અને શંકર ભગવાનની મૂર્તિ છે, અને આ ચાલ્યા જ કરે છે. ભગવાનનું નામ સતત 12 લખેલું હતું. એ રીતે અહીંયા રામધૂન ચાલ્યા જ કરે. સિવાય અહીંયા નાગેશ્વરી માતાનું મંદિર છે, અને લાલ સાહેબનું બી અંદર મૂર્તિઓ મૂકેલી છે. તો આ મોટો હોલ છે, સભા હોલ. રવિવાર તમે અહીંયા આવો એકદમ ફૂલ થઈ જાય આ હોલ. આડા દિવસે આપણે હવે તો ઓછી ભીડ છે. તો બી તમે જુઓ તો કથા તો ચાલુ છે તે અંદર, ને ધૂન તો વાગ્યા જ કરે, ધૂન બંધ નહીં થાય કોઈ દિવસ. તો જેને રામદેવરા જવાનું કદાચ મોડું થતું હોય, કદાચ નહીં જવાતું હોય, કંઈક
તો તમે સુરતમાં રહેતા હોય, સુરતની આજુબાજુના ગામડામાં રહેતા હોય તો અહીંયા આવો રામદેવજીના મંદિરે. તો હવે આગળ જઈએ, આપણે શું છે હવે, આપણે જે મંદિર હતું આ જે રામધૂન જ્યાં ચાલતી હતી એની પાછળના ભાગમાં આપણે આવી ગયા છીએ. તો અહીંયા પાછળના ભાગમાં એક સરસ મજાનું ગિરનાર બનાવી છે, તમે જુઓ તો એકદમ આશ્ચર્ય ચોકિત થઈ જાય એવું છે. ગિરનાર નાનું છે પણ બહુ સરસ ગિરનાર છે. તો આપણે આગળ આપણે જોઈએ ગિરનાર મંદિર. તમે જોઈ શકો છો ગિરનાર દર્શન માટે 5 રૂપિયા એન્ટ્રી ફી છે. એન્ટ્રી ફી ખાલી ગૌશાળા પેટે આપવામાં આવે, કોઈ લોકો અંદર કોઈ ટિકિટ કે કોઈ પૈસા લેતા નથી. આજુ તમે સરસ મૃંગી કુંડ જે અંદર એક કાચબો તારે છે. લોકો ગિરનારની પરિક્રમા દિવાળી પછી એવ દિવાળીના ટાઈમે કરતા હોઈએ છીએ, આપણે અત્યારે કરીએ પછી આપણે ગિરનાર પર્વત ચડીશું. જો બનાવ્યું છે એવું ગિરનારની ગુફા છે. આપણે ગુફાની અંદર જઈએ, પેલા બહુ પતલી ગુફા છે, અંદર જઈએ જવાય તેની અંદર. બહુ નીચી ગુફા છે, બહુ ઠંડક છે અહીંયા તો. અંદર આવી ગયા છે ગુફામાં. ગુફાની અંદર આવું સરસ મંદિર. અલગ અલગ ભગવાન છે બધા, અલગ જુઓ તમે બધા ભગવાન ના દર્શન થાય છે. વારા ફરતી વારા કાલકા માતા ડિઝાઇન વાળી પાછી ગુફા બનાવી છે. અંધારી ગુફા મને આવી ગયા છે. આપણે હવે આપણે જોઈએ ક્યાંથી બહાર નીકળીએ. તો આપણે આ ગુફામાંથી બહાર આવ્યા, આપણે અંધારી ગુફા હતી. હવે આપણે ગિરનાર પર્વતને ચાલુ કરીએ ચડવાનું ઉપર.
આપણે સુરત જેવું તો અહીંયા તાપી નદી દેખાય, સરસ દેખાય બધું. હવે આપણે આગળ જઈએ. ચલો આપણે હવે નીચે ઉતરી જાઉં છું હું, ને મેઇન જે ગિરનાર છે જે અહીંયાથી સ્ટાર્ટ થાય એ આપણે ચાલુ કરશું ચડવાનું. હવે આપણે નીચે ઉતરી ગયા છે, આગળ જોઈ લો. અવાજ આવતો હશે કારણ કે હું ઘણો દૂર છું અહીંયા. હવે આપણે જે ગિરનાર છે ગિરનાર ચાલુ કરીએ ચડવાનું. આ ગિરનારનું દરવાજો એવું લખ્યું છે અહીંયા, તો હવે ચાલુ કરીએ છીએ આપણે. જય શિવ શંભુ. અહીંયા શંકર ભગવાન મંદિર છે પણ હમણાં હાલમાં લોક છે. તમે જોઈ શકો છો હું ગિરનાર ઉપર જઉં છું. સરસ બનાવી છે આ લોકોએ. તમને લાગે કે આ થાકવા જેવું નથી પણ આ થોડુંક આ બી થાક લાગે એવું તો છે. એકદમ સાંકડા રસ્તા. આ ગિરનારને આપણે આવી ગયા છે નેમિનાથ ભવનાથ સુધી. જય અંબાજી માતા. અંબાજી માતાનું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે અંબાજીના રથ સુધી. અંબાજી માતાનું મંદિર છે, ગૌમુખ ગૌસા અને નેમિનાથ ભગવાનનું મંદિર છે, ઋષભદેવ. હવે આપણે એનથી બી ઉપર જઈશું, હું તમને બતાવું. આ સૌથી ટોપનો ફ્લોર ઉપર એકદમ વ્યૂ છે માતાજીનું મંદિર. અહીંયાથી હવે આપણે નીચે ઉતરવાનું રહેશે. આ તમે જોઈ લો કેટલા આપણે ઉપર છીએ અત્યારે. આ તમે સામે જુઓ ઘોડાનો અસ્તંભલ છે. આ ઘોડા છે અંદર, જો વ્હાઈટ ને કથ્થાઈ કલરનો એક છે, બે વ્હાઈટ કલરના છે, સરસ. આ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ગિરનારમાં બી દત્તાત્રેય ભગવાનનું મંદિર આવે છે. તો હવે નીચે ઉતરીએ છીએ. ગિરનાર ઓરિજિનલમાં 9999 પગથિયા છે. આપણે એ બી એકવાર જઈશું ઓરિજિનલ ગિરનાર. પણ આ સુરતમાં આવેલું હતું ગિરનાર એટલે તમને બતાવી દીધું મેં. ઘણા લોકો આવે છે અહીંયા. જુઓ પાછું આપણે આવી રીતે ગુફામાં જવાનું છે. ગુફામાંથી આપણે બહાર નીકળશું. આ રીતે આપણે ગિરનાર આખો પૂરો કર્યો. બહુ સરસ બનાવી છે લોકો, બહુ જ એટલે બહુ સરસ બનાવી છે. તમે બી અહીંયા આવજો દર્શન માટે. તો હવે આપણે ઘર તરફ વળીએ છીએ. આ તમને મારે બતાવવાનું હતું કે અહીંયા સુરતમાં આવું સરસ મંદિર બનાવેલું છે. તો તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો મને, અને ગિરનાર ખાસ આવજો અહીંયા. લોકોને દર્શન કરવાની અને બહુ સારું સારું જોવાનું છે. શાંતિ નું વાતાવરણ જોઈએ ને તો મતલબ બરાબર છે. કઈ નઈ ભાઈ, તમને સારું લાગ્યું મળીને. આવી રીતે આપણો વિડીયો જોતા રહેજો. પાકું પાકું. ચલો આપણે આગળ વધીએ. હવે
ધૂણી ચાલે છે અહીંયા. ભવનાથનું મંદિર, ભવનાથ મહાદેવનું મંદિર છે જે ઓરિજિનલ જૂનાગઢમાં છે, તે જ એવું જ સેમ ટુ સેમ આ લોકોએ બનાવ્યું છે. તો આ તમે જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરની પાછળનો ભાગ છે, ને આપણે આ રામ મઢીને આ મંદિરની પાછળનો ભાગ, અને આ તાપી કિનારા છે. આપણે જઈએ તાપી કિનારા તરફ. જે જુઓ તાપી નદી સુંદર વહી રહી છે, અને અહીંયા બી દ્રશ્ય કેટલું સરસ છે. તો હવે અમે લોકો ઘર તરફ વળીએ છીએ. તમને કેવું લાગ્યું આ રામદેવજીનું મંદિર રામ મઢી? તો તમને ગમ્યું હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આપણે હવે આવી રીતે સુરતની અંદર કંઈક બીજું નવું બતાવશું, કાં તો કશે બહાર જવું તો એના વિશે આપણે કંઈક જાણકારી આપશું અને વિડીયો બતાવશું. તો જય હિન્દ, જય ભારત.